Hello students, how are you all? I think all of you have learned the determinant property that I have uploaded in last video lecture. Okay, if you are clear with that, then you can understand this video lecture, and I have covered this in this lecture, the example based on this property. Okay, so let's start with the example. I have covered different examples from your textbook exercise, unsolved exercise. Okay, and remaining exercise I will upload the PDF of that exercise on ERP. Okay, so let's start with first sum. Okay, this one exercise 10 of 3, page number 1.14 on your textbook. Okay, so let's that prove that x minus 1 whole square, a definition aapanne aapeli che, a definition je che, a આ છે, આ ડેફિનેશન છે, આ આપણને આપેલું છે. ઓકે, એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ વન એક્સ. ઓકે, સી ધ હોલ ડિટર્મિનન્ટ ફર્સ્ટ, પહેલાં ડિટર્મિનન્ટને શાંતિથી જોઈ લેવાનો. ઓકે, પછી શું થઈ શકે તો કે આપણે પ્રૂવ શું કરવાનું છે, ઝીરો લઈ આવવાનું છે ડિટર્મિનન્ટની વેલ્યુ. હવે ઝીરો લઈ આવવા માટે આપણી પાસે પ્રોપર્ટી છે વન, કે કોઈપણ બે રો કે કોઈપણ બે કોલમની વેલ્યુ સરખી હોય, આઇડેન્ટિકલ હોય, તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ વિધાઉટ એક્સપાન્ડિંગ તમે ઝીરો મૂકી શકો. તો આપણે ઝીરો પ્રૂવ કરવાનું છે, એટલે આ જ ટ્રાય કરીએ કે બે રો કે બે કોલમ આઇડેન્ટિકલ થઈ જાય. ઓકે, તો એના માટે પહેલાં તો આ જે એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર છે એના ફેક્ટર આપણે, બીજું તો કાંઈ થઈ શકે એમ નથી, તો ફેક્ટર આપીને પહેલાં જોઈ લઈએ. એટલે આપણે ફેક્ટર આપ્યા અહીંયા, ઓકે, ત્રણે ત્રણના ફેક્ટર આપ્યા, અને રો જે કોલમ જે છે સી વન, એ કોલમ જે છે એઝ ઇટ ઇઝ છે. હવે સી ટુ અને સી થ્રી જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સી વનને આપણે એક્સપાન્ડ કરી છે. ઓકે, હવે શું થશે કે તો કે સી ટુમાં જુઓ કે એક્સ સ્ક્વેર અને વન છે, એવી જ રીતે વાય સ્ક્વેરને વન છે અને ઝેડ સ્ક્વેરને વન છે. તો શું કરવાનું છે તો કે સી વન માઇનસ સી ટુ કરું તો એક્સ સ્ક્વેર અને વન છે એ કેન્સલ થઈ જાય, તો મારી પાસે ખાલી ટુ એક્સ વધે. ઓકે, તો એ ટુ એક્સ છે મેં અહીંયા મૂકી દીધું. શું કર્યું તો કે સી વન માઇનસ સી ટુ આ ઓપરેશન લીધું, સી વન કોલમમાં સી વનમાંની વેલ્યુમાંથી સી ટુની વેલ્યુ માઇનસ કરી જે મેં અહીંયા મૂકી. એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વન, સી ધીસ વન, અને સી ટુની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. ઓકે, એવી જ રીતે બીજી માટે વાય સ્ક્વેર માઇનસ ટુ વાય કોરેસ્પોન્ડિંગ વેલ્યુ માઇનસ કરવાની છે, એટલે આની સાથે આ, આની સાથે આ, આની સાથે આ. ઓકે, એટલે એ વાય સ્ક્વેર માઇનસ ટુ વાય પ્લસ વન માઇનસ વાય સ્ક્વેર માઇનસ વન, ઝેડ સ્ક્વેર માઇનસ ટુ ઝેડ પ્લસ વન માઇનસ ઝેડ સ્ક્વેર માઇનસ વન. હવે આમાં જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરી નાખીએ, તો કે એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર અને વન વન કેન્સલ થશે, વાય સ્ક્વેર વન વન કેન્સલ થશે, ઝેડ સ્ક્વેર વન વન કેન્સલ થશે. બચશે શું તો કે એ આ ડિટર્મિનન્ટમાં લખ્યું છે, માઇનસ ટુ એક્સ માઇનસ ટુ વાય માઇનસ ટુ ઝેડ, અને સી ટુ અને સી થ્રી તો એઝ ઇટ ઇઝ જ રહેશે. ઓકે, દેન કોમન ફેક્ટર માઇનસ ટુ ફ્રોમ સી વન, સી વનમાંથી માઇનસ ટુ કોમન કાઢી લઈએ, રાઈટ, એ જે છે એ આપણી પ્રોપર્ટી છે. ઓકે, કોમન ફેક્ટર પ્રોપર્ટી ટુ. ઓકે, એ પ્રોપર્ટી ટુમાં માઇનસ ટુ કોમન ફેક્ટર કાઢ્યું, એટલે અહીંયા શું વધશે, એક્સ વાય ઝેડ, અને બાકીનું સી ટુ અને સી થ્રી તો એઝ ઇટ ઇઝ છે. અહીંયા સી વન અને સી થ્રીની વેલ્યુ જે છે એ કોમન છે, સોરી અહીંયા મારે ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા સી થ્રી છે, સી વન ઇઝ ઇક્વલ સી થ્રી, બંને ઇક્વલ છે, તો ડિટર્મિનન્ટની આઇડેન્ટિકલ થઈ ગઈ, એટલે ડિટર્મિનન્ટની વેલ્યુ મેં ઝીરો મૂકી દીધી. ઓકે, તો વિધાઉટ એક્સપાન્ડિંગ, જો તમે એક્સપાન્ડ કરીને આને તમે કરો, વેલ્યુ ફાઇન કરો, તો પણ ઝીરો જ આવશે, પણ એક્સપાન્ડ કરતાં બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય, તો એના જગ્યાએ પ્રોપર્ટીઝ જો યુઝ કરીએ તો આપણને ઇઝી થઈ જાય. ઓકે, સો દેટ ઇઝ એક્સરસાઇઝ 10. ઓકે, નાવ લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ દેટ આઈ હેવ ટેકન ફ્રોમ એક્સરસાઇઝ 10, ફોર, એક્સરસાઇઝ 10નો ફોર્થ નંબરનો સમ છે. આમાં એક્સરસાઇઝ જે છે એની અંદર તમારે ટાઈપિંગ મિસ્ટેક છે એક્સરસાઇઝની અંદર, એમાં બે જ સમ છે, વન અને ટુ, આગળના થ્રી ફોર નથી, એટલે આમાં મેં એમાં જે નંબર આપ્યો છે એ જ નંબર આમાં લખેલો છે. ઓકે, નાવ નેક્સ્ટ એક્સરસાઇઝ એ, ફોર એ, એ ટુ એ, ફાઇવ એ, એઈટ એ, થ્રી એ, સિક્સ એ, નાઇન એ, સામે આપણે 18 એ સ્ક્વેર લઈ આવવાનું છે. ઓકે, 18 એ સ્ક્વેર મારે પ્રૂવ કરવાનું છે. તો પહેલાં તો LHS સાઇડ આપણે રહીએ, તો LHS સાઇડ છે એમાં આર વન, કારણ કે સામે મને 8 એ ક્યુબ જોઈએ છે, એટલે ત્રણ વખત એ મેં કોમન કાઢેલો હોવો જોઈએ.
राइट। तो मैं शू करू छे तो के आर वन आर टू अने आर थ्री त्रणेय में ए ए छे तो त्रणेय में थी ए एक कॉमन काढ़ी लीधो, राइट। तो शू बचे पाछळ तो के त्रण ए कॉमन काढ़िया, आर वन में थी कॉमन काढ़ियो एटले अहीं वन बचशे, अहीं टू बचशे अने अहीं थ्री बचशे, आर टू में थी ए कॉमन काढ़ियो एटले अहीं फोर आ फाइव अने सिक्स बचशे, पछी अहीं पण एक ए वन एट अने नाइन बचशे। ओके, હવે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન આ સિમ્પલ થઈ ગયું, આનું એક્સપાન્ડિંગ ઇઝી થઈ જાય એટલે આપણે સીધું અને આ ડિટર્મિનન્ટ જે આ છે એને મેં એક્સપાન્ડ કરેલું છે। ઓકે, એને મેં એક્સપાન્ડ કર્યું આ એક ક્યુબ તો એઝ ઇટ ઇઝ, ત્રણ એ એટલે એક ક્યુબ, ઓકે, અહીંયા વન એઝ ઇટ ઇઝ, પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન આ ફોર્ટી ફાઈવ ઇન્ટુ માઇનસ ફોર્ટી એટ, ઓકે, એન્ડ ધેન માઇનસ ટુ સેકન્ડની સાઇન અને આ અને આ મલ્ટિપ્લિકેશન, આ બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, નાઇન ફોર ઝા થર્ટી સિક્સ એન્ડ માઇનસ સિક્સ, ઓકે, દેન પ્લસ થ્રી, પ્લસ થ્રી અને એની સાથે આ ડિટર્મિનન્ટ એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન, એઇટ ફોર ઝા થર્ટી ટુ માઇનસ ફાઇવ, ઓકે, દેન ફોર્ટી ફાઇવ માઇનસ ફોર્ટી એટ માઇનસ થ્રી, થર્ટી સિક્સ માઇનસ સિક્સ થર્ટી એન્ડ થર્ટી ટુ માઇનસ ફાઇવ ટ્વેન્ટી સેવન, સિમ્પ્લિફિકેશન કરો મલ્ટિપ્લિકેશન આન્સર આવશે એઇટીન, ઓકે, તો એઇટીન એ ક્યુબ મારે જોતા હતા જે આર એચ એસ સાઇડ થઈ ગયું, દેટ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ, ઓકે, સો ધીસ વન ઇઝ ધ સેકન્ડ સમ, ઓકે। નાવ જેમ જેમ તમે એક્સરસાઇઝ કરશો એમ એમ તમે ક્લિયર થતા જશો અને આ લોજિકલ સમ છે એટલે આવા સમ કરવાથી તમારું લોજિક છે ઇમ્પ્રૂવ થશે, ઓકે, સો ડૂ ઇટ યોર સેલ્ફ એન્ડ ટ્રાય ટુ સોલ્વ ધ એક્સરસાઇઝ। દેન નેક્સ્ટ વન એક્સરસાઇઝ નંબર ઇલેવન કે જેની અંદર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ એવું છે। હવે એમાં પણ જો આવી કોમ્પ્લિકેટેડ વેલ્યુઝ હોય તો એનું એક્સપાન્શન મારે સીધું કરવું હોય તો તમે કરી જ શકો છો, પણ એમાં એક કે બે પ્રોપર્ટી યુઝ કરી અને પછી એક્સપાન્શન કરો તો ડિટર્મિનન્ટનું એક્સપાન્શન ઇઝી થઈ જાય, રાઈટ। તો એટલા માટે આપણે પ્રોપર્ટીનો યુઝ કરીએ છીએ, તો લેટ્સ ડૂ ધેટ। ફર્સ્ટ જે છે પહેલું કામ મેં આ કર્યું છે કે વન માઇનસ એક્સની અંદર મેં આ ઓપરેશન યુઝ કર્યું, સી ટુ સી ટુ માઇનસ સી થ્રી, ઓકે। હવે જો એક અહીંયા ઝીરો આવી જાય સેકન્ડ વેલ્યુ ઉપર તો મારે એક્સપાન્શન જે છે ઇઝી થઈ જાય, ઓકે। બંને ત્યાં સુધી ઉપરની વેલ્યુઝ જે આ જે ફર્સ્ટ રો છે એમાંથી એક વેલ્યુ ઝીરો મૂકી દે તો બાકીનું એક્સપાન્શન કરો તો તમારે ઇઝી થઈ જાય, રાઈટ। તો એવી જ ટ્રાય કરવાની ઓલવેઝ કે આર વન જે છે પહેલી રો છે એમાં મિડલ વેલ્યુ છે એ ઝીરો આવી જાય, પછી તમે એક્સપાન્શન કરશો તો ઇઝી થઈ જશે, ઓકે। સો એ જ રીતે અહીંયા મેં પહેલું કામ એ જ કર્યું છે કે સી ટુ સી ટુ માઇનસ સી થ્રી કરું તો મને એ આર ટુની સેકન્ડ વેલ્યુ જે છે એ ઝીરો થઈ જશે। તો સી ટુ વન માઇનસ એક્સ, સી ટુ વન માઇનસ વન, આમાંથી આ માઇનસ કરવાનું છે વન માઇનસ વન અને વન, દેન વન માઇનસ એક્સ માઇનસ વન, આમાંથી આ માઇનસ, આમાંથી આ માઇનસ, ઓકે, એટલે એ આમાંથી આ માઇનસ થઈ ગયા એટલે વન વન માઇનસ એક્સ, અને આ જે છે એ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે વન માઇનસ વન માઇનસ એક્સ। આ કઈ રીતે? તો કે વન માઇનસ વન માઇનસ એક્સ, એટલે આ તમે કરો એટલે વન માઇનસ એક્સ પ્લસ વન થઈ જશે જે અહીંયા મેં ડાયરેક્ટ લખેલું છે, ઓકે, અને વન માઇનસ એક્સ તો છે જ, એનું સિમ્પ્લિફિકેશન અહીંયા મૂક્યું છે વન માઇનસ એક્સ વન એન્ડ વન, આ ઝીરો આ વન વન કેન્સલ એટલે માઇનસ એક્સ અને આ વન વન કેન્સલ એટલે પ્લસ એક્સ, વન વન અને વન માઇનસ એક્સ। અગેઇન હજી એક પોસિબિલિટીઝ છે અહીંયા કે વન છે અહીંયા બે ઝીરો ઝીરો થઈ શકે એમ છે, રાઈટ। તો એ વસ્તુ મેં અહીંયા પાછી કરી છે કે આર ટુ આર ટુ માઇનસ આર વન, આર ટુમાંથી આમાંથી આ માઇનસ કરો તો વન માઇનસ એક ઝીરો અને વન એઝ ઇટ ઇઝ, આમાંથી આ માઇનસ એટલે વન માઇનસ વન, ઓકે, દેન આર ટુ માઇનસ આર વન એ વસ્તુ કરી છે એટલે એ અહીંયાથી આર ટુ માઇનસ આર વન સોરી આર થ્રી માઇનસ આર આર ટુ પણ થઈ શકે છે અને આર ટુ માઇનસ આર વન પણ થઈ શકે છે, એટલે એ જ વસ્તુ અહીંયા મેં આર ટુ માઇનસ આર વન લીધું છે એટલે એ વસ્તુમાં આર ટુ માઇનસ આર વન આમાંથી આ માઇનસ એટલે આ વન માઇનસ એક્સ ઝીરો અને વન એઝ ઇટ ઇઝ, આર ટુમાં આ વન છે, આ વન છે, આ વન એમાંથી આ માઇનસ કરવાનું વન માઇનસ વન પ્લસ એક્સ, સેમ વસ્તુ જે આગળ હતી એ જ રીતે માઇનસ એક્સ પ્લસ માઇનસ ઝીરો એન્ડ વન માઇનસ વન, ઓકે, દેન અહીંયા માઇનસ વન વન કેન્સલ અને વન એક્સ અને વન માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ છે, ઓકે, આર વન એઝ ઇટ ઇઝ, આર ટુમાં ચેન્જીસ થઈ જશે કારણ કે આપણે માઇનસ વન આર વન કર્યું છે એટલે અહીંયા વધશે એક્સ, અહીંયા વધશે માઇનસ એક્સ અને અહીંયા થઈ જશે ઝીરો, દેન વન એક્સ વન માઇનસ એક્સ લાસ્ટ રો તો એઝ ઇટ ઇઝ રહેશે,
ओके हवे जे फाइनल बच्यू छे आ डिटर्मिनंटनू एक्सपांशन करवानू छे ओके एनु एक्सपांशन अहीं करेलू छे पेला वन माइनस एक्स एज इट इज अने आ बेनु क्रॉस मल्टिप्लिकेशन एटले अहीं लख्युं छे माइनस एक्स वन माइनस एक्स पेला आ बेनु मल्टिप्लिकेशन माइनस एक्स इंटू वन माइनस एक्स अने एक्स इंटू झीरो एटले माइनस झीरो देन बीजू आ वेल्यू लईए माइनस झीरो हवे झीरो साथ हूँ कहींप मल्टिप्लिकेशन में लईश एटले झीरो थी जाए एटले मैं कहीं मल्टिप्लिकेशन में लीधूज नहीं ओके देन प्लस वन आ प्लस वन एनी साथ मल्टिप्लिकेशन में साथ जे छे ए प्लस वन एनी साथ मल्टिप्लिकेशन में आ डिटर्मिनंट एनु क्रॉस मल्टिप्लिकेशन एट्ले एक्स स्क्वेर माइनस माइनस एक्स इज इक्वल झीरो ओके देन वन माइनस एक्स एज इट इज अहीं बेनु मल्टिप्लिकेशन एट्ले माइनस एक्स अने माइनस माइनस प्लस एक्स स्क्वेर एंड माइनस झीरो एज इट इज प्लस एक्स वन छे काढ़ी नाखी अने एक्स स्क्वेर एंड प्लस एक्स इज इक्वल झीरो ओके हवे आ बेनु मल्टिप्लिकेशन मारे करवानुं छे वन माइनस एक्स प्लस एक्स स्क्वेर आ झीरो निकली गया अने एक्स स्क्वेर प्लस एक्स इज इक्वल झीरो હવે આ બે બ્રેકેટનું મલ્ટીપ્લાય પહેલાં વન સાથે બેનું પછી માઇનસ એક સાથે બેનું તો વન સાથે એક એટલે વન ઇન્ટુ માઇનસ એક્સ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ માઇનસ એક્સ એટલે એક્સ સ્ક્વેર એન્ડ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે માઇનસ એક્સ થ્રી અને પ્લસ એક્સ સ્ક્વેર અને એક્સ એઝ ઇટ ઇઝ ઓકે હવે જે ચેન્જીસ છે કેન્સલ થતું એ કેન્સલ કરી નાખીએ એટલે એક્સ એક્સ કેન્સલ થઈ જશે એક્સ ક્યુબ જે છે એ પહેલાં લખીએ માઇનસ એક્સ ક્યુબ અને ત્રણ વખત એક્સ સ્ક્વેર છે એટલે થ્રી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ઝીરો હવે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હું કોમન કાઢું અને એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ઝીરો એટલે આ ફેક્ટર થઈ ગયા માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ઝીરો ઓર એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ઝીરો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ઝીરો ઓર એક્સ ઇઝ ઇક્વલ થ્રી ઇઝ યોર આન્સર ઓકે તો દેટ ઇઝ ધ ફાઇનલ આન્સર ઓફ ધીસ ફાઇનલ સોલ્યુશન ઓફ ધીસ ઇલેવન નંબર ફોર સમ ઓકે કે જેમાં વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ઓકે સેમ વસ્તુ જે છે એ બીજો એક સમ એમાંનો જ લીધો છે ઇલેવન ફોર્થની અંદર રાઈટ એક્સ એક્સ માઇનસ વન આમાં પણ વેલ્યુ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ઓકે તો એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ આપેલું છે આપણને બેઝિક જે આપેલું છે એ ડેફિનેશન જે છે એ આ ડિટર્મિનન્ટ છે ઓકે એમાં પણ બને ત્યાં સુધી આપણે ઝીરો થાય એવી કોઈ ટ્રાય કરીએ ઓકે એટલે એ ઝીરો કરવા માટે પહેલાં મેં વસ્તુ ફાઇન કર્યું છે સી ટુ માઇનસ સી થ્રી સી ટુ સી ટુ માઇનસ સી થ્રી આ ઓપરેશન છે તો એમાં એક્સ વન અને ટુ તો કોલમ તો એ પહેલી કોલમ તો એઝ ઇટ ઇઝ સી ટુમાં એક્સ માઇનસ વન આમાંથી આ માઇનસ એટલે માઇનસ એક્સ પ્લસ ટુ ટુ માઇનસ વન એન્ડ ઝીરો માઇનસ માઇનસ ટુ એન્ડ એક્સ માઇનસ ટુ વન અને માઇનસ ટુ એઝ ઇટ ઇઝ એટલે જે ડિટર્મિનન્ટમાં ફાઇનલ મળશે એ તો કે સી વન ફર્સ્ટ કોલમ એક્સ વન વન ટુ એઝ ઇટ ઇઝ અહીંયા આ એક્સ એક્સ કેન્સલ થઈ જશે એટલે ટુ માઇનસ વન એટલે વન થઈ જશે ટુ માઇનસ વન એટલે વન થઈ જશે અને આ થશે ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ટુ એક્સ માઇનસ ટુ એઝ ઇટ ઇઝ વન અને માઇનસ ટુ હવે અગેન સી ટુ માઇનસ સી વન કરીએ સી ટુ માઇનસ સી વન કરીએ એટલે ઝીરો થઈ જશે ઓકે આમાંથી આ માઇનસ કરીએ આમાંથી આ માઇનસ કરીએ તો ઝીરો થઈ જાય છે વન વન અને ટુ ટુ બે સાથે છે તો આ બે જગ્યાએ ઝીરો થઈ શકે રાઈટ તો એ વસ્તુ અહીંયા કરી છે સી ટુ માઇનસ સી વન તો પહેલું સી વન એઝ ઇટ ઇઝ એક્સ વન ટુ સી ટુ વન માઇનસ એક્સ આમાંથી આ માઇનસ વન માઇનસ એક્સ આમાંથી આ માઇનસ વન માઇનસ વન આમાંથી આ માઇનસ ટુ માઇનસ ટુ અને પાછળનું એક્સ માઇનસ ટુ સી થ્રી કોલમ તો એઝ ઇટ ઇઝ ઓકે હવે પાછળ શું બચશે તો કે એક્સ વન ટુ વન માઇનસ એક્સ અહીંયા ઝીરો થઈ ગયા એક્સ માઇનસ ટુ વન અને માઇનસ ટુ હવે બે ઝીરો આવી ગયા આખા ડિટર્મિનન્ટમાં નાઇન વેલ્યુઝમાંથી તો હવે તમે એક્સપાન્ડ કરી શકો એક્સપાન્ડ ધીસ વેલ્યુઝ તો એક્સનું હું એક્સપાન્ડ કર્યું એક્સ અને એની સાથે આ ડિટર્મિનન્ટ એટલે આ બે ઝીરો જ થઈ જશે એટલે ઝીરો માઇનસ ઝીરો ઓકે દેન વન માઇનસ એક્સ માઇનસ વન માઇનસ એક્સ અને એની સાથે આ બે ડિટર્મિનન્ટ આ બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન માઇનસ ટુ માઇનસ ટુ ઓકે દેન પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ અને એની સાથે આ ડિટર્મિનન્ટ એટલે આ ઝીરો થઈ જશે ઝીરો ઝીરો ઇઝ ઇક્વલ ઝીરો હવે તમે એક્સપાન્શન તો તમને આવડે જ છે એટલે મારે કંઈ બહુ ક્લિયર કરવાની જરૂર નથી આ મલ્ટિપ્લિકેશન ઝીરો છે આનું મલ્ટિપ્લિકેશન વન માઇનસ એક્સ માઇનસ ફોર ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ફોર એન્ડ પ્લસ ઝીરો
ओके प्लस माइनस माइनस प्लस थी गया एट प्लस फोर वन माइनस एक्स इज इक्वल जीरो फोर इज माइनस फोर एक्स इज इक्वल फोर मल्टीप्लाय कर फोर माइनस फोर एक्स इज इक्वल जीरो एंड फोर एक्स इज इक्वल फोर एक्स इज इक्वल वन इज माय आंसर ओके सो लाइक दैट यू कैन फाइंड आउट द वेल्यू ऑफ एक्स ओके सो दैट इज नेक्स्ट सम लेट्स डू वन मोर सम दिस एक्सरसाइज ऑफ 12 एक्सरसाइज एनो सेकंड नंबर नो सम छे एनो फर्स्ट सम छे आपणे आगळ ક્યાંક મેં તમને એક આપી દીધું છે લાસ્ટ જે પ્રોપર્ટીઝ એક્સપ્લેન કરી એમાં એ ફર્સ્ટ સમ છે એ આ શીખવાડી દીધો છે એટલે એ તમે કરી લીધો હશે આઈ થિંક સો અને આ 12th એક્સરસાઇઝનો સેકન્ડ સમ છે એક્સ પ્લસ વન ટુ એન્ડ થ્રી ઓકે સામે આપણે આ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ સિક્સ આ વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ કરવાની છે અને એ પ્રૂવ કરવાનું છે તો દેટ મીન્સ કે મારે એક્સ પ્લસ સિક્સ બ્રેકેટમાંથી ક્યાંકથી કોમન નીકળતો હશે એવું મારે જોવાનું છે તો સી ધીસ ડિટર્મિનન્ટ પ્રોપરલી ઓકે તો એમાં ત્રણ વેલ્યુ છે થ્રી ટુ અને વન તેનું એડિશન કરો એટલે સિક્સ થાય છે દેટ મીન્સ કે બધાને એકમાં એડ કરો તો એક્સ પ્લસ સિક્સ થઈ જતું હશે તો એ જ વસ્તુ મેં અહીંયા કરી સી વનની અંદર સી વન સી ટુ ને સી થ્રી બધાને એડ કરો આ સી વન કોલમમાં આ બે કોલમને એડ કરો ઓકે એટલે એ બે કોલમને મેં એડ કરી દીધી તો આ સી વન એક્સ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી દેન વન વન પ્લસ એક્સ પ્લસ ટુ પ્લસ થ્રી દેન વન પ્લસ ટુ વન પ્લસ ટુ પ્લસ થ્રી વન પ્લસ ટુ પ્લસ એક્સ પ્લસ થ્રી થઈ ગયું આ બધી વેલ્યુ છે એ એમાં એડ કરી પછી બાકીનું સી ટુ અને સી થ્રી કોલમ છે એ એઝ ઇટ ઇઝ છે હવે આ જો જુઓ બધું એડ કરો બધું તો એક્સ પ્લસ સિક્સ થાય છે એક્સ પ્લસ સિક્સ એક્સ પ્લસ સિક્સ એક્સ પ્લસ સિક્સ અને સી ટુ અને સી થ્રીની કોલમ એઝ ઇટ ઇઝ એમાં કોઈ ચેન્જ નહીં થાય ઓકે હવે કોમન ફેક્ટર એક્સ પ્લસ સિક્સ ફ્રોમ સી વન સી વનમાંથી એક્સ પ્લસ સિક્સ કોમન કાઢો ઓકે પાછળ શું બધે તો કે વન 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 અને સી ટુ અને સી થ્રી છે એઝ ઇટ ઇઝ એમાં કોઈ ચેન્જ નહીં હવે શું કરવાનું છે તો કે આપણે ક્યાંક ઝીરો બે જગ્યાએ લઈ આવીએ તો આપણે એક્સપાન્શન ઇઝી થઈ જાય એટલે એ શું કર્યું તો કે અહીંયા આ બે વેલ્યુ સરખી છે આ બે વેલ્યુ સરખી છે તો હું આર વન માઇનસ આર ટુ કરું તો એ મને ઇઝી થઈ જાય તો એક્સપાન્શન પણ ઇઝી થઈ જાય દેટ ઇઝ વાય અહીંયા મેં ઓપરેશન લીધું આર વનની ઉપર આર વન માઇનસ આર ટુ આમાંથી આ માઇનસ વન માઇનસ વન ટુ માઇનસ એક્સ માઇનસ ટુ એન્ડ થ્રી માઇનસ થ્રી અને આર ટુ અને આર થ્રી તો એઝ ઇટ ઇઝ આ ઝીરો થઈ ગયું આ ટુ ટુ કેન્સલ થઈ ગયા એટલે માઇનસ એક્સ બચ્યા અને થ્રી થ્રી આ ઝીરો થઈ ગયું નેક્સ્ટ આર ટુ અને આર થ્રી છે એઝ ઇટ ઇઝ નાવ આ ડિટર્મિનન્ટ છે એને એક્સપાન્ડ કરો એક્સ પ્લસ સિક્સ તો આપણી પાસે બધે છે જ ઓકે આનું એક્સપાન્શન ઝીરો ઇન્ટુ આ બેનું મલ્ટિપ્લિકેશન આ બેનું મલ્ટિપ્લિકેશન માઇનસ નાઇન આ નાઇન આપ્યું માઇનસ માઇનસ એક્સ ઇન્ટુ વન એન્ડ ઇન્ટુ આ બેનું મલ્ટિપ્લિકેશન વન ઇન્ટુ એક્સ માઇનસ એક્સ પ્લસ થ્રી માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન થ્રી ઓકે દેન પ્લસ ઝીરો આ ઝીરો એની સાથે આ ડિટર્મિનન્ટ થ્રી માઇનસ એક્સ પ્લસ ટુ સિમ્પ્લિફિકેશન કરીએ એક્સ પ્લસ સિક્સ આ ઝીરો છે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં કાંઈ પણ હશે એ ઝીરો જ થશે એટલે મેં સીધું ઝીરો મૂકી દીધું છે આ માઇનસ આ માઇનસ આ માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે એક્સ પ્લસ થ્રી આ બેનું મલ્ટિપ્લિકેશન એક્સ પ્લસ થ્રી માઇનસ થ્રી એન્ડ આ ઝીરોની સાથે મલ્ટિપ્લિકેશન એટલે ઝીરો થઈ જશે ઓકે એક્સ પ્લસ સિક્સ એઝ ઇટ ઇઝ આ થ્રી થ્રી કેન્સલ એટલે આ થયું એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ સિક્સ આન્સર જે આરએચએસ સાઇડ છે એ મારે આવી ગયો ઓકે આ સિમ્પ્લિફિકેશન છે બહુ જ ધ્યાનથી કરજો તમારી જાતે બુકમાં કરજો તો જ તમને સમજાશે મેં તમને એક્સપ્લેન તો કરી દીધું શું છે પણ તમારી જાતે બુકમાં ટ્રાય કરજો તો જ એ વધારે ઇઝી પડશે ઓકે સો ધીસ વન ઇઝ ધ એક્સરસાઇઝ 12 એનું સેકન્ડ સમ ઓકે નાવ લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ ઓફ એક્સરસાઇઝ 12 ફિફ્થ સમ વેરી ઇઝી એ પ્લસ અને ફિફ્થ સમમાં ડેફિનેશનમાં મિસ્ટેક છે એટલે મેં એને ચેન્જ કરીને જ અહીંયા મૂક્યું છે રાઈટ એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી ફોર ડી આ ડેફિનેશનમાં આપેલું છે ઓકે સામે ઝીરો લઈ આવવાનું છે
ઝીરો લાવવાનું હોય ત્યારે આપણને ખબર છે કે કોઈ પણ બે રો કે કોલમ આઇડેન્ટિકલ હોવું જોઈએ. તો મેં એ જ વસ્તુ કરવા માટે અહીંયા એ વસ્તુ પહેલાં તો એ છે એ બધામાં છે તો કોઈ પણ બે કોલમમાંથી એ નીકળી શકશે. એટલે મેં પહેલું ઓપરેશન સી ટુ માઇનસ સી વન એટલે કે આ સી ટુમાંથી આ સી વન માઇનસ કર્યું એટલે એ પ્લસ ટુ ડી માઇનસ એ પ્લસ થ્રી ડી માઇનસ એ એન્ડ એ પ્લસ ફોર ડી માઇનસ એ અહીંયા એ ઓકે એ થઈ ગયું. દેન સેકન્ડ ઓપરેશન બે ઓપરેશન સાથે એક સ્ટેપમાં તમે કરી શકો સી થ્રી માઇનસ સી વન એટલે એ પ્લસ ટુ ફોર ડી માઇનસ એ પ્લસ સિક્સ ડી માઇનસ એ એન્ડ એ પ્લસ એટ ડી માઇનસ એ કેન્સલ એ કેન્સલ એ કેન્સલ આ બધા એ કેન્સલ થઈ જશે. વચ્ચે શું તો કે ટુ ડી થ્રી ડી ફોર ડી અને ફોર ડી સિક્સ ડી એટ ડી ઓકે. હવે સી થ્રીમાંથી ટુ કોમન કાઢો એટલે ટુ ડી થ્રી ડી ફોર ડી થઈ ગયા. બે રો છે એ આઇડેન્ટિકલ થઈ ગઈ એટલે આન્સર સીધો ઝીરો ઓકે. સો ધીસ વન ઇઝ ધ સમ અબાઉટ ધ બેઝડ ઓન ધ પ્રોપર્ટી. પ્રોપર્ટી બેઝ ઉપરથી એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે પ્રોપર્ટી ઉપરથી જ્યારે પ્રૂવ ધેટના સમ કરતા હોય ત્યારે એ આરએચએસ સાઇડ પહેલાં ચેક કરી લેવાનું કે તમારે આરએચએસ સાઇડ શું લઈ આવવાનું છે. એવી જ રીતે ઓપરેશન કરવાનું. પહેલાં બ્રેકેટ હોય તો એવી રીતે એડિશન કે સબટ્રેક્શન કરો બે રો કે બે કોલમમાંથી કે એ કોલમ જે છે એ બ્રેકેટ છે એ બની જતો હોય અને એ બ્રેકેટને તમે કોમન કાઢી લો. રાઈટ, તો આ રીતે બધા જ પ્રોપર્ટીના સમ્સ થશે. રાઈટ, અને પ્રોપર્ટીના સમ છે એ લોજિકલ સમ છે એટલે હું ગમે એટલા સમ કરાવીશ તમે જ્યાં સુધી તમારું લોજિક યુઝ નહીં કરો ત્યાં સુધી તમે યુઝ નહીં આગળ નહીં વધી શકો. અને હા, તમારે મેં જે રીતે જે સ્ટેપથી કર્યું છે તમે એ તમે તમારી રીતે બીજા સ્ટેપ્સથી પણ કરી શકો છો. એવું નથી કે મેં જે ફોલો આખું સ્ટેપ્સ આપ્યા છે મેં જે સ્ટેપ ફોલો કર્યા છે એ જ સ્ટેપથી તમે કોઈ ત્રીજું સ્ટેપ પહેલાં કરો ને તમે બીજું સ્ટેપ જે કરો છો એના ઉપરથી જ આગળ વધવાનું છે. એટલે પહેલું તમારું ઓપરેશન જે હશે એના ઉપરથી જ સેકન્ડ ઓપરેશન આવશે. પછી કદાચ તમે બીજું ઓપરેશન લીધું છે તો એ ઓપરેશનને સામે બીજું ઓપરેશન આવશે. પણ આરએચએસ એલએચએસ ઇઝ ઇક્વલ આરએચએસ તો થઈ જ જતું હશે. ઓકે, સો લાઈક ધેટ યુ કેન ડૂ ઓલ સમ્સ. આઈ વિલ પુટ ધ પીડીએફ ઓર ધીસ એક્સરસાઇઝ. તમારી બુકની એક્સરસાઇઝ જે છે એનું પીડીએફ હું મૂકીશ એટલે એનાથી તમે એ સમ છે એ ક્લિયર કરી શકશો. અને બાકીના સમ્સ છે એમાં જે છે એ ટ્વેલ્થમાંથી મેં ત્રણ સમ તો મેં કરાવી જ દીધા છે. બાકીના જે સમ છે એ પાંચ સમ છે, સાત સમ છે અને એક તેર થર્ટીન નંબરનો સમ આ પીડીએફમાં મૂકેલું છે એ સમ તમે મૂકી શકશો અને કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, તો બીજા લગભગ દસેક સમ છે કે જે તમારે જાતે કરવાના થશે ને તમે એ યુઝ કરી શકશો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.